नवली नवरात्रिना पर्व पर आठमना नोरते कभी खुशी कभी गम जेवो माहौल खेलैयाओ में जोवा मळ्यो हतो। भारे वरसाद बाद पण खेलैयाओ में अनेरो उत्साह जोवा मळ्यो हतो। योगी चौक खाते योगी हाइट्स में सुंदर मजाना गरबा नुं आयोजन करवामां आव्युं हतुं। नवली नवरात्रिना पर्व पर खेलैयाओमां भारे उत्साह जोवा मळ्यो हतो। छेल्ला बे दिवस भारे पवन साथे वरसादना पगले खेलैयाओमां थोड़ा खुशी थोड़ा गम जेवो माहौल जोवा मळ्यो हतो। आवा भारे पवन साथे वरसाद होवा छतां पण खेलैयाओ डीजेने ताले खूब ज उत्साहथी जरमर वरसादमां गरबाना ताले झूम्या हता। योगी हाइट्सना प्रमुख तेमज आगेवानो द्वारा नानी नानी बाळकीओने माताजीनो पहेरवेश पहेरावीने ढोल नगारा साथे आजूबाजूना विस्तारमां સ્વામીઓ કાઢીને સોસાયટીમાં લાવ્યા હતા અને સરસ મજાના ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। યોગી હાઇટ્સમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા, સાથે સાથે આ દિવસે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સોસાયટીના ભાવિક ભક્તો જોડાયા હતા। મારું નામ છે રમણીકભાઈ ઝાલાવાડિયા અને આજે યોગી ચોક વિસ્તારની અંદર આ યોગી હાઇટ સોસાયટીની અંદર હું પ્રમુખ તરીકે સેવા આપું છું અને આજના આ નવરાત્રિના અમે આઠમના જે કાર્યક્રમ હોય માતાજીની જે મહાઆરતી એ મહાઆરતીનો આજે અમે ખૂબ જ ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો છે અને આખા કેમ્પસના બધા જ સભ્યો સાથે મળીને નાનાથી માંડીને અને મોટા સભ્યો સુધી બધા જ આજે ટ્રેડિશનલ ડ્રેસમાં અને ખૂબ સુંદર રીતે નાની નાની બાળાઓ માતાજીના વેશભૂષા કરીને આજે ખૂબ સુંદર મજાના ઊંટગાડીની અંદર એ નાની નાની બાળાઓને અમે માતાજીના ગરબા સાથે લાવી અને અમારા યજમાન શ્રી રેનીશભાઈ માકડિયા એ આજના અમારા મહાઆરતીના યજમાન હતા અને 51,000 રૂપિયાના એ મહાઆરતીના દાતાશ્રી છે અને એમના હાથે અમે આજે આઠમની મહાઆરતી ઉતારી છે। તો આ યોગ્ય હાઇટની અંદર ખૂબ સુંદર મજાની અમે નવરાત્રી દર વર્ષે આવી જ રીતે ઉજવીએ છીએ અને અમારો લગભગ 1 કિલોમીટર સુધીનો લાંબો રાઉન્ડ થતો હોય અને ખૂબ ધામધૂમથી બધા સાથે મળીને અમે ખૂબ સુંદર રીતે આ યોગ્ય હાઇટ પરિવાર દ્વારા આ યોગ્ય હાઇટમાં અમે આવો કાર્યક્રમ કરીએ છીએ। સમાજને અમે એવો મેસેજ આપીએ છીએ કે અત્યારના વિકૃત વાતાવરણની અંદર આપણી બહેનો દીકરીઓ જો બહાર રાસ ગરબા લેવા જાય તો ત્યાં એમની સેફટી નથી અને એ રીતે શેરી ગરબા આવી રીતે દરેક સોસાયટીની અંદર થાય તો આપણી બહેન દીકરીઓ અને નાના નાના આપણા બાળકો હોય તે શેરી ગરબામાં આપણી સાથે રાસ રમે તો આપણે એમની પણ સેફટી જળવાય અને એ બાળકોની પણ સેફટી થાય એ રીતે આપણે શેરી ગરબા રાસ રમવા જોઈએ આવો એક સમાજને અમે સંદેશ આપ